नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित करेल आ वीडियो लेक्चर में हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। लास्ट लेक्चर नी अंदर आपणे यूनिट नंबर 4 द एडजस्टमेंट रीड 1 जे छे ए आपणे अभ्यास करी रह्या हता, बराबर। अने ए रीड जे छे ए रीडनी आपणे स्टोरी कम्प्लीट करी अने साथे साथे मैं तमने ए रीड जे छे गुजरातीमां स्टोरी जे छे ए कीधेली हती, बराबर। अने साथे साथे आपणे ए रीड जे छे एनुं ट्रांसलेशन गुजरातीमां थोड़ुं कम्प्लीट करेलुं हतुं। लास्ट लेक्चरनी अंदर आपणे एवुं कंईक भणेला हता के नाना अने नानीनी आ स्टोरी छे रिटन बाय गुलजार द्वारा आ स्टोरी जे छे ए लखायेली छे। अने आ स्टोरी जे छे एमां नाना अने नानी बंने एकबीजा साथे लग्नना 50 वर्ष थया छतां पण बंने शुं करे छे तो के एकबीजानी साथे बंने लड़े છે, બરાબર। લગ્નના 50 વર્ષ થયા છતાં પણ એકબીજા સાથે લડતા હોય છે અને નાની નાની વાતમાં બંનેને શું થાય છે તો એકબીજાની સાથે બંને શું કરતા હોય છે તો કે વારે ઘડીએ બંને ઝઘડતા હોય છે, બરાબર। અને છેલ્લે આપણે એવું જોયું હતું કે નાના અને નાની વચ્ચે એ વાતમાં ઝઘડો થાય છે કે નાના એમ કહે છે કે હું તારા કરતાં વૃદ્ધ છું એટલે હું પહેલાં જતો રહીશ અને નાની એમ કહે છે કે હું તમારા કરતાં વૃદ્ધ છું એટલે હું તમારી પહેલાં જતી રહીશ, બરાબર। આવું જે છે એ બંને વચ્ચે ઝઘડો થાય છે, બરાબર। ચાલો તો હવે આપણે સ્ટોરીમાં જોઈએ કે આગળ હવે શું બને છે, બરાબર। છેલ્લે આપણે ત્યાં કમ્પ્લીટ કરેલું હતું કે નાની અને નાના એ બંને વચ્ચે ડિસ્કશન થાય છે કે કોણ પહેલાં જતું રહેશે, બરાબર, કોનું પહેલાં મૃત્યુ થશે। ચાલો તો આગળ આપણે આજે હવે ટ્રાન્સલેશન જોઈએ શું કહે છે। એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની જે છે એ ખરેખર લીવ બિફોર હિમ, પહેલાં જ જતી રહી, બરાબર। નાની જે છે એ નાનાની પહેલાં જતી રહી। નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, નાના જે છે એ હવે સૌથી વધારે ઇરિટેબલ એટલે કેવા થઈ ગયા હતા તો કે વધારે પડતા તે ચીડાઈ ગયા હતા। એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર, જાણે કે તે વેગર એટલે જાણે કે તે છૂટા પડી ગયા, વેગર એટલે છૂટું પડી જવું, જાણે કે તે પોતાના સાથીથી છૂટા પડી ગયા હોય એ રીતના તે વધારે શું થઈ ગયા હતા તો કે ઇરિટેબલ થઈ ગયા હતા। ફોર અ ફ્યુ ડેઝ, ઘણા બધા દિવસોથી હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, અને ઘણા બધા દિવસો સુધી તેને પોતાનો ગુસ્સો જે છે એંગર એટલે ગુસ્સો શેના ઉપર ઠાલવ્યો તો કે હિઝ ફૂડ એટલે તેને પોતાનો ગુસ્સો જે છે એ જમવા ઉપર ઠાલવ્યો। હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, હી વુડ પુશ અવે તે શું કરતા હતા તો કે પુશ અવે એટલે ધક્કો મારતા હતા હિઝ પ્લેટ, એના ખોરાકની જે પ્લેટ જમવાની જે થાળી હોય એને ધક્કો મારતા હતા। એન્ડ સે અને કહેતા હતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, તેણીને કહી દેજો કે મારે જમવું છે નહીં, કારણ કે નાની હવે રહ્યા નથી, નાની હવે જતા રહ્યા છે એટલે એનો આઘાત એટલો બધો નાનો લાગ્યો છે કે પોતે જમતા પણ છે નહીં। હી ઇમ્પ્રસન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, તેને પોતાની જાતને બંધ કરી દીધી હતી ઇન બેડરૂમમાં પોતાની જાતને એને લોક કરી દીધી, આખો દિવસ એ બેડરૂમમાં જ રહેતા હતા। વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના, અમે રિમૂવ એટલે દૂર કરી દીધું હતું આ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ, ઘણું બધું નાનીસ બિલોંગિંગ એટલે નાનીને જે કાંઈ લાગતું વળગતું હતું એવું ઘણું બધું અમે શું કરી દીધું હતું તો કે અમે નાનીસ બિલોંગિંગ રિમૂવ દૂર કરી દીધું હતું ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના, મેક એટલે બનાવવા માટે, રૂમ લાઇવેબલ ફોર નાના, નાના માટે આ રૂમ જે છે લાઇવેબલ એટલે જીવંત રહે, બરાબર। નાના જે છે આ રૂમમાં વ્યવસ્થિત રીતે રહી શકે એના માટે થઈ, અને જેથી કરીને નાનીની એને યાદ બહુ ઓછી આવે એટલા માટે અમે શું કર્યું હતું તો કે ઘણી બધી નાનીની જે કાંઈ લાગતી વળગતી વસ્તુઓ હતી એ બધી અમે શું કરી નાખી હતી તો કે અમે એ વસ્તુ જે છે એને શું કરી નાખી તો કે દૂર કરી નાખી હતી। બટ ઇટ ડીડ નોટ લેટ અસ કાટ અવે નાનીસ બેડ, પરંતુ તેઓએ અમને નાનીનો જે બેડ જે છે એ અમને લઈ જવા દીધો નહીં। ઇન ડ્રાય હોલો કોર્સ વોઇસ, ડ્રાય એટલે સૂકો, હોલો એટલે ઘોઘરો
કોર્સ કર્કશ અવાજની અંદર હી સેડ તે બોલ્યા સૂકા કર્કશ, ઘોઘરા અવાજમાં તે બોલ્યા. હી સેડ તેને કહ્યું લેટ ઇટ બી, એને અહીંયા જ રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, નહીંતર એ ક્યાં સૂઈશે, એ બેડ જે છે એને તમે અહીંયા જ રહેવા દો, એ ક્યાં સૂઈશે. બરાબર, કેમ કે નાના જે છે એ માનવા માટે એવું તૈયાર થયા જ નહોતા, એવું કે નાની જે છે એ હવે રહ્યા નથી એવું માનવા માટે નાના જરાય તૈયાર થતા નથી. એ એવું જ માને છે કે નાની હજી જીવતા છે, એ એ માની શકતા જ નથી કે નાની જે છે એ હવે અહીંયા રહ્યા નથી. બરાબર, એટલે શું કહે છે કે ક્યાં સૂઈ છે જો તમે બેડને જવા દેશો તો. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશ અવે ફોર ઇમર્શન, ધ ડે તે દિવસે વી હેડ ટુ ટેક અમે લઈ ગયા હતા નાનીસ એશ નાનીની રાખને હવે ફોર ઇમર્શન. ઇમર્શન એટલે વિસર્જન કરવા માટે અમે નાનીની રાખને લઈ ગયા હતા. ધેટ ડે ટુ તે દિવસે પણ નાના સ્ટેડ લોક્ડ ઇન ધ રૂમ, નાના જે છે તે દિવસે પણ શું રહ્યા તો કે પોતાના રૂમની અંદર બંધ જ રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન જ્યારે હું ત્યાં ગયો, આઈ ફાઉન્ડ હિમ મેં જોયું સિટિંગ ઓન હર બેડ, તે શું કરી રહ્યા હતા તો કે સિટિંગ ઓન હર બેડ, તે પોતા એની બેડ ઉપર, એ નાનીના બેડ ઉપર તે પોતે સૂઈ રહ્યા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન, તેને શું કર્યું ટચ, સ્પર્શ કર્યો, અર્ન એટલે અસ્થિકુંભ, તેને અસ્થિકુંભ જે છે એ સ્પર્શ કર્યો અને બોલ્યા ટેક હિમ અવે, તેને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી, ઓલ માય લાઈફ મારા, ઓલ માય લાઈફ સંપૂર્ણ જીવન દરમિયાન હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એને શું કરેલું છે ફાઇટિંગ વિથ મી, મારી સાથે ફક્ત લડાઈ જ કરેલી છે. એટલે આ હવે કોના ટોનમાં બોલે છે તો કે હવે આ વસ્તુ જે છે એ પોતે નાનીના ટોનમાં બોલે છે. બરાબર, જો અહીંયા શું યુઝ કર્યું છે એના માટે, એને ટેક હિમ હવે, ટેક હિમ હવે એટલે કોણ નાના બોલે છે, અને અહીંયા એને હિમ સર્વનામ યુઝ કર્યું છે. હિમ સર્વનામ એટલે નાના જે છે એ પોતે નાનીમાં પરિવર્તિત થઈ ગયા છે, અને હવે નાના શું કહે છે તો કે નાની પોતે બની ગયા છે, અને નાની બની અને જાણે કે તે નાનાને ખીજાતા હોય એ રીતના બોલે છે કે એને આખી જિંદગી મારી સાથે લડાઈ જ કરેલી છે, તમે એને અહીંથી લઈ જાઓ. બરાબર, એવું પોતે બોલે છે. હવે નાનામાં નાની જે છે એ ધીમે ધીમે પરિવર્તિત થઈ ગયા છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, અને આ શિફ્ટ એટલે આ બદલાવ જે છે ગ્રેડ્યુઅલ, ગ્રેડ્યુઅલ એટલે ધીમે ધીમે શું થઈ ગયો હતો તો કે ગ્રેડ્યુઅલ, ગ્રેડ્યુઅલ એટલે ધીમે ધીમે આ બદલાવ જે છે એ વધતો જતો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ, પણ મેં પે એટલે આપ્યું નહીં, મચ હીડ એટલે વધારે ધ્યાન મેં આપ્યું નહીં ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, તે દિવસે, તે પહેલા દિવસે મેં વધારે ધ્યાન આમાં આપ્યું નહીં. બટ લેટર ઇટ પછી મોડેકથી બીકેમ મોર એવિડન્ટ, અને મોડેકથી આ વસ્તુ જે છે એ શું બની તો કે મોર એવિડન્ટ, મોર એવિડન્ટ એટલે વધારે પડતી સ્પષ્ટતા આ વસ્તુ જે છે એ થઈ ગઈ હતી. બરાબર, પહેલાં આના ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં, પરંતુ સમય જેમ જેમ જતો ગયો એમ એમ આ વસ્તુ જે છે એ વધારે પડતી સ્પષ્ટ બનતી જતી હતી કે નાના જે છે એ હવે નાનીમાં પરિવર્તિત થઈ રહ્યા હતા. અનધર ડે આઈ કોટ હિમ, અને બીજા દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ, બીજે દિવસે આઈ કોટિંગ, કોટિંગ એટલે મેં તેને પકડ્યા ટેકિંગ નાનીસ કપ સિરપ, શું લઈ રહ્યા હતા તો કે નાનીની કપ સિરપ તે લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ ફૂલ, હી વોઝ મેઝરિંગ, મેઝરિંગ એટલે તે શું કરી રહ્યા હતા તો કે માપી રહ્યા હતા. મેઝરિંગ ઇટ બાય ધ કેપ ફૂલ, કેપ ફૂલ એટલે ઢાંકણું જે છે, બરાબર, જે કપ સિરપનું બધા ઢાંકણું જોયું હશે, પેલી કપ જે સિરપ આવે પીવાની શરદીની એની સિરપ એની ઉપર તમને પ્લાસ્ટિકનું ઢાંકણું આપેલું હોય છે. બરાબર, એ ઢાંકણું જે છે એ શું કરી રહ્યા હતા તો કે ઢાંકણા વડે એ કપ સિરપ જે છે એ માપી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ નાની યુઝ ટુ, એવી રીતના જે રીતના નાની જે છે યુઝ ટુ, નાની જે રીતના ઉપયોગ કરતા હતા એ રીતના એ માપી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ, મેં પૂછ્યું તેમને વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ,
તમે શું કરી રહ્યા છો અત્યારે? એવું મેં એમને પૂછ્યું. વોટ આઈ એમ સપોઝ્ડ ટુ ડૂ ધેન? વોટ આઈ એમ સપોઝ્ડ ટુ ડૂ ધેન શું કહે છે એના માટે કે મારે પછી હવે સપોઝ્ડ ટુ ડૂ ધેન મારે હવે શું કરવું જોઈતું હતું? ધીસ ડીમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. અને આ શરમ વગરની કફ જે છે એ શું કહે છે? તો કે શરમ વગરનો કફ જે છે એ મને છોડતો નથી, તો બીજું મારે શું કરવું એમ કહે છે. બરાબર, તો પછી મારે શું કરવું કે આ શરમ વગરનો કફ જે છે એ મને છોડતો નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેશ ધેટ નાની વુડ હેવ ટુ યુઝ. એક્ઝેક્ટલી એ જ ફ્રેશ, એ જ રૂઢિપ્રયોગ, જે રીતના જે ટોનમાં નાની બોલતા હતા એ જ ટોનમાં નાના બોલ્યા કે મારે આ શરમ વગરનો કફ છે એ મારો પીછો છોડતો નથી, તો મારે શું કરવું? બરાબર, હી પુસ્ટ, થોડુંક તે રોકાયા, થ્રુ મી અ લુક એન્ડ સેડ. થ્રુ મી લુક, એને મારી સામે જોયું એન્ડ સેડ અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ ઓવર, જ્યારે આ બોટલ જે છે એ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન. પછી શું કરજે? તો કે ન્યૂ વન, મારા માટે એક નવી બોટલ જે છે એ તું લઈ આવજે. જ્યારે આ પૂરી થઈ જાય ત્યારે મારા માટે એક નવી બોટલ લઈ આવજે, એવું લેખકે કીધું નાનાએ. પણ કોના ઓલામાં કોણ આવી ગયું હતું એનામાં હવે નાની આવી ગયા હતા. બરાબર, આઈ વોઝ લિટલ ટેકન અબેક, હું થોડુંક પાછું ખસેડાયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં તો ક્યારેય નાનાને શરદી છે એવું મેં ક્યારેય સાંભળેલું હતું નહીં. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક, પરંતુ આ એવો આઘાત નહોતો. બરાબર, આ એવી આ સરખામણીમાં એવો આઘાત નહોતો કે જે હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, કે જે મને થોડા દિવસ પછી જે આઘાત આપેલો હતો એની સરખામણીમાં તો આ આઘાત જે છે એ કંઈ હતો જ નહીં. બરાબર, હવે શું આઘાત આપ્યો તો જો એ કહે છે આપણને. આઈ ટોલ્ડ હિમ, નાના, મેં નાનાને કહ્યું, લેટ્સ ગો ટુ અ સલૂન, ચાલો આપણે વાળંદની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે હેર કટ, વાળ કપાવવાની જરૂર છે. ચાલો આપણે શું કરીએ? તો કે ચાલો આપણે વાળંદની દુકાને જઈએ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટ, મેં આગ્રહ કર્યો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે અહીંયા જવા નથી માંગતા, ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો પછી હું બાર્બર એટલે કોને? તો કે હું કોને બોલાવી લઉં? તો કે હું વાણંદને ઘરે જ બોલાવી લઉં. હી હેડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, તેને મારી સામે બોધર ટુ લુક ઇમ, તેને મારી સામે જોયું પણ નહીં. અને હી બિગેન ટુ શેક હિઝ હેડ, અને તેને તેનું માથું શું કર્યું? તો કે એને માથું એનું ધૂણાવ્યું, એને મારું મારી સામે જોયા વગર જ એને એનું માથું ધૂણાવ્યું. નો નો, ના ના, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. બરાબર, કોણ મારી નાખશે? તો કે હવે નાનામાં નાની આવી ગઈ છે અને નાની એમ બોલે છે કે તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શર્ટ, તેને મારા નાના વાળ ગમતા નથી. એટલે નાના જે છે એ હવે કોનામાં આવી ગયા છે? નાના જે છે એ નાની ના સ્વરૂપમાં આવી ગયા છે. અને એના સ્વરૂપમાં આવી અને એની પર્સનાલિટી પ્રમાણે એમ બોલે છે કે નાના એવું કરીશ નહીં, એને મારા નાના વાળ જે છે એ જરાય ગમતા નથી. બરાબર, હી વિલ નેવર એપ્રૂવ, તે આના માટે ક્યારેય પણ માનશે નહીં, તેને મારા આ નાના વાળ જે છે એ ગમતા નથી. અને આના માટે તે શું કરશે? તો કે આના માટે તે ક્યારેય પણ માનશે નહીં. બરાબર, ક્યારેય એ એપ્રૂવ કરશે નહીં. હિસ ઇન્ટોનેશન વોઝ નોઝલ, ઇન્ટોનેશન એટલે તેમનો જે અવાજ હતો. બરાબર, નોઝલ એટલે નાકમાંથી બોલાયેલો, તીણા અવાજથી એ બોલ્યા. એક્ઝેક્ટલી લાઈક નાનીસ, જે રીતના નાની બોલે છે એ જ વોઇસની અંદર નાના જે છે એ પોતે બોલ્યા. બરાબર, ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની, અને એવું લાગતું હતું કે ઇટ વોઝ નાની, એ જાણે કે નાની છે, હુ વોઝ સ્પીકિંગ, અને નાની પોતે જ બોલી રહ્યા છે. આઈ મૂવડ બેક, હું થોડોક પાછો ખસેડાયો, અ લિટલ વરિડ, અને મને થોડીક ચિંતા થઈ. બરાબર, અને હવે લેખકને થોડીક ચિંતા થવા લાગી હતી. બરાબર, કારણ કે નાના જે છે એ સંપૂર્ણપણે લગભગ હવે નાનીમાં પરિવર્તિત થવા લાગ્યા હતા, એટલે એના લેખકને ચિંતા થવાની કે નાના જે છે આટલા બધા બદલાઈ રહ્યા કેમ છે. બરાબર, આઈ હેડ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર હતા, ડૉક્ટર કેડી કામલે મારા એક ફ્રેન્ડ હતા, અ સાયકેટ્રિસ્ટ, જે
માનસિક રોગ, મગજના જે માનસિક રોગ હતા એનાથી પોતે જાણકાર હતા. આઈ કોલ્ડ હિમ ઓવર અને મેં તેમને બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ, તેને ખૂબ જ લાંબા સમય સુધી નાના સાથે વાત કરી. ફોર અવર, એક જ કલાક સુધી તેને નાના સાથે વાત કરી. મોસ્ટ ઓફ ટાઈમ, મોટાભાગના સમયે નાના કેપ ક્વાઇટ, નાના જે છે એ ક્વાઇટ શાંત જ રહેતા હતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરી, તે જવાબ આપતા નહોતા ડૉક્ટર કામલેસ ક્વેરી. ડૉક્ટર કામલેની જે કાંઈ શંકાઓ હતી, બરાબર, ડૉક્ટર કામલે જે કાંઈ ક્વેશ્ચન પૂછતા હતા એનો કોઈ પણ જાતનો નાના જે છે એ આન્સર આપતા નહીં. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે તે આપતા હતા, હી સ્પોક લાઇક નાની, જ્યારે પણ તે આન્સર આપે ત્યારે તે પોતે નાની હોય એ જ રીતના તે આન્સર આપતા હતા. નોર્મલી હી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને ઇન હિઝ ઓન વોઇસ, અને જ્યારે તે પોતે નોર્મલ હોય ત્યારે તે પોતાના જ વોઇસ, પોતાના જ અવાજમાં તે જવાબ આપતા હતા. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ, કંઈક એવું હતું કે જે સંપૂર્ણપણે સ્પષ્ટતા કરે એવું હતું. ટુ વન ઓફ નંબર ઓફ ક્વેશ્ચન, ઘણા બધા અસંખ્ય પ્રશ્નો પૂછ્યા. દેટ ડૉક્ટર કામલે આસ્કડ હિમ, ડૉક્ટર કામલેએ પૂછ્યું. હી સેડ, તેને કહ્યું, ધીસ ઇઝ ઓનલી શી કેન આન્સર, આનો જવાબ જે છે ફક્ત તેણી જ આપી શકશે. ઘણા બધા ક્વેશ્ચન જે છે ડૉક્ટર કામલેએ નાનાને પૂછ્યા, નાના જે છે ફક્ત એક જ આન્સર આપતા હતા કે આનો જવાબ ફક્ત તેણી જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, હું તેને પૂછીશ જ્યારે તેણી આવશે ત્યારે હું તેને પૂછીશ. બરાબર, નાના જે છે એ ફક્ત એક જ આન્સર આપતા હતા કે હું તેણે પૂછીશ જ્યારે તે આવશે. બરાબર, કોઈ જ પણ પ્રશ્નના જવાબ નાના આપતા નહીં. ચલો આગળ જોઈએ. ડૉક્ટર કામલે શોર્ટ બેક, ડૉક્ટર કામલે શોર્ટ એટલે પાછું, બેક પૂછ્યું, ડૉક્ટર કામલે શોર્ટ બેક એટલે પાછું પૂછ્યું. વેર શી હેઝ ગોન, તે ક્યાં ગઈ છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ, ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ, તેના હોઠ જે છે કર્લ અપ ખડાયેલા હતા. લિટલ ઇન અ સ્માઇલ, થોડુંક એના ચહેરા ઉપર હાસ્ય હતું. ઓહો, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરાબાઉટ્સ, તે મને ક્યારે કહીને જાય છે કે તે ક્યાં જાય છે એમ. બરાબર, શું કહે છે કે મને ક્યારેય એવું કહી નથી જાતી કે એ ક્યાં જાય છે. બરાબર, વેન નાના લેફ્ટ, જ્યારે નાના જતા રહ્યા, ડૉક્ટર કામલે સેડ, ડૉક્ટર કામલેએ કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાનીસ ડેથ, તે પરસીવ, પરસીવ એટલે શું નથી કરી શકતા, તો કે માની શકતા નથી નાનીસ ડેથ, નાનીનો મૃત્યુનો આઘાત જે છે એને પોતે સહન કરી શકતા નથી, એને માની શકતા નથી. હી હેઝ બિગન ટુ લાઈવ અ ડબલ લાઈફ, બિગન એટલે પોતે એને શું કરી દીધું છે કે શરૂ કરી દીધું છે ડબલ લાઈફ. ડબલ લાઈફ એટલે બે લાઈફ, બે ડબલ એટલે ડબલ પર્સનાલિટી જીવવાનું એને શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, તે શું છે, તો કે મોર ઓફ હર, વધારે પડતા નાની છે અને ઓછા તે, એટલે નાના જે છે એની પર્સનાલિટી ઓછી છે અને નાનીની પર્સનાલિટી તે વધારે જીવી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, અને તેને પોતાની જાતને વિચારવાનું શરૂ કરી દીધું છે કે પોતે જાણે શું છે એઝ નાની, પોતે નાની છે એવું એને વિચારવાનું શરૂ કરી દીધું છે. વોટ એવર હેપન્સ, જે કાંઈ પણ બને છે, ઇટ હેપન્સ ટુ હર, બધું તેના માટે જ થાય છે. બરાબર, નાની માટે જ થાય છે. શી હેઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ, તેને જરૂરિયાત છે એટલા માટે તે જમે છે. શી હેઝ જસ્ટ ઓન હુ ફિલ્સ થર્સ્ટી, અને તેના માટે જ તેને તરસ લાગે છે. શી ઇઝ ધ વન હુ ફિલ્સ પેઇન, અને તે એકને માત્ર એક જ એવી છે કે જેને શું થાય છે, પેઇન, દર્દ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન, અને પોતે નાના હતા જે દવા લેતા હતા. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન બિહાફ ઓફ અર, અને ફક્ત તે નાની માટે જ દવાઓ લેતા હતા, કારણ કે નાનાને જ કાંઈ રોગ હતો જ નહીં, કફ હતો તો નાનીને હતો, નાનીને કફ હતો એટલા માટે તે પોતે દવા લેતા હતા. નાની, નાનાને તો કાંઈ હતું જ નહીં, બધું ભૂખ લાગે તો નાની માટે, જમવું છે તો નાની માટે, સૂવું છે તો નાની માટે, દર્દ થાય છે તો નાની માટે, દવા લેવી છે તો નાની માટે, બધી જ વસ્તુ જે છે એ શું થતું હતું, તો કે નાની માટે થતી હતી. અને નાના જે છે સંપૂર્ણપણે હવે નાનીમાં પરિવર્તિત થઈ ગયા હતા. બરાબર, આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈએ કે ડૉક્ટર કામલે જે છે એ નાના માટે શું સજેસ્ટ કરે છે. બરાબર, ડૉક્ટર કામલેનું શું સજેશન છે આના માટે,
રેડી, લેખકને શું સમજાવે છે કે નાનાએ હવે આગળ શું કરવું જોઈએ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચર માટે આટલું જ. નવા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે આગળની સ્ટોરી જોઈશું. થેન્ક યુ.